બંને વિકલ્પ તમારી પાસે છે અને તમે સરળ સારું ઉત્પાદન લઈ શકો છો. અને મારું તો બસ આજ કહેવાનું, સાહેબ આજે તો ઘણું બધું કીધું છે, ભીખાભાઈએ પણ ખૂબ ઠપકો તમને આપ્યો છે, અને એક જ મારું તો ખેતી ને બિઝનેસ માનો. સાહેબ તમે જો આ અધિકારીઓ 8 કલાક કામ કરતા હોય, તમે 8 કલાક કામ કરજો ને સાહેબ, ઓછા પૈસા પડે તો મારા પાસે લઈ જતો હતો. દુકાનદાર 8 કલાક ટકીન કામ કરે છે, દુકાનદાર શટર ખોલે તર પાય લાગીને શટર ખોલતો હોય છે. તમે કોઈ દાડે એવું કર્યું છે? ધરતી માતાને પાય લાગીને એન્ટર થયા છો? એ દિવાળીએ ચોપડા પૂજન કરે, તમે કોઈ દાડો ધરતી પૂજન કર્યું છે કોઈ દાડો? ખેતીમાં બધી જગ્યાએ વિજ્ઞાન કામ નથી આવતું, જેમ પરિવારમાં બધી જગ્યાએ કેલ્ક્યુલેટર કામ નથી આવતું ને, એમ ખેતીમાં બધી જગ્યાએ વિજ્ઞાન કામ નથી આવતું. ખેતી એ તને પ્રેમથી થાય છે, ખેતી હસતા મૂઢે કરવી પડે, પછી તો થાશે ચાલશે ને એમ ખેતી ના થાય. ધરતી માતા તમને માં દેખાતી હોય અને તમારી ગાયો ભેંસો તમને પરિવાર લાગતી હોય તો તમે 25 રૂપિયા ભાજો સાહેબ, એ તમને ડોબો લાગતો હોય તો તમે ક્યારેય તમે સફળ નહીં થઈ શકો. દૂધ ખાવું હોય, પોસડાની બીક લાગતી હોય તો ખેતી મત કરજો. એટલે ખરેખર ખેતી એ તને પ્રેમથી કરવાની, બે બે પાક સાથે કરવાની. હવે જુઓ, તમે બધાય ખબર છે કે એરંડાની ખેતી કરતા હોય અને પાછળ આપણે મગફળી કરે તો 100% ઉત્પાદન મળે છે. એનું કારણ છે કે એરંડા સલ્ફર મૂકીને જતા હોય ખેતરમાં, અને 100% તમને એમાંથી સલ્ફર મગફળીની જરૂર છે. આવા પાક કરવાના. અમે મગફળી ગાડી તરફ ડુંગળી કેમ વાવે છે કે મગફળી કઠોળ પાક છે, નાઇટ્રોજન મૂકીને જતો હોય છે અને ડુંગળીને નાઇટ્રોજનની જરૂર હોય છે. ચોળી અને મરચા સાથે કેમ કરે છે? કારણ કે ચોળી એ કઠોળ પાક છે, નાઇટ્રોજન ને પેદા કરે છે અને મરચા ને નાઇટ્રોજન ની જરૂર છે. 50 ડિગ્રી તાપમાનમાં જો તમે ચોળી આખે મરચા હશે, મરચા સક્સેસફુલ હશે. મારા ગામમાં આજે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મરચા ની ખેતી કરતું હોય તો રાણપુર કરે છે. આજે રોજના 10 પિકઅપ ભરાય છે મારા ગામમાં. આજે મરચા ની આવક રોજની 6 લાખ રૂપિયા છે. મારું ગામ રોજે 6 લાખ રૂપિયાના મરચા વેચે છે રાણપુર. અને મગફળીના આંતર પાકમાં જ કરે છે. એનું કારણ તમને કહી દઉં કે 50-40 ડિગ્રી તાપમાનમાં મગફળી તળીએ છે, મરચાને ગરમી નહીં લાગતી અને મગફળી કઠોળ પેદા કરે છે. મગફળી કઠોળ પાક છે, તે નાઇટ્રોજન પેદા કરે છે અને મરચાને નાઇટ્રોજનની જરૂર છે. તમે આ રીતે આંતર પાક કરો. અમે ટેટી આજે મરચા કરતા, ટેટી આજે રીંગણ કરતા હતા. કેમ કરતા હતા કે ટેટી 4 ઇંચથી ખોરાક લે છે અને રીંગણ 4 ઇંચથી લેવાનું ચાલુ કરે છે. આવા કમ્પેરમાં પાક કરવાના. બે ત્રણ પાક સાથે કરો. કંડિયા પોધોનો વાપરો તો તમે પોધોનો આવો પડશે. કંડીને રિચાર્જ નતા કરાવવાના, અને તમે તો રિચાર્જનો પૂરા થઈ જાઓ જો પોધો ભેગા રહેવા હોય. આ સાધનની સાહેબે સરસ વાત કરી કે જમીનને ખુલ્લી થવા જ નથી. તમે રીંગણ વાવો તો નેચે કાણંદભાઈ નો નિંદામણ 0, કાણંદના વેલા તળિયે પડ્યા છે, નિંદામણ 0 પર આવવાનું નહીં. નિંદામણ જે ઉભો પાક વાવો તો નેચે આડો પાક બીજો વાવો, ક્યાંથી નિંદામણ થવાનું છે કોહળ? હું તો પ્રેક્ટિકલ છું, મારે ભાઈજા નહીં. 15-15 વીઘામાં પ્રેક્ટિકલ છું. 4:30 ઉઠું છું, 10 કલાક કામ કરું છું, અને હજી મારે સમય ઓછો પડે છે કે અજવાળું વધારે કેમ રહેતું નહીં શેતરમાં. પણ આપણે તો ખરેખર ગોમ જ્યાં તો વાતો જેવી કરવાની. તમારા ગોમમાં સરપંચ કોણ છે, હમણાં ચૂંટણીમાં કોણ જીત્યું, આવી વાતો નહીં કરવાની. ભાઈ તમે શેનું શું આવો છો? તમને તમને કેટલી મજૂરી મળે છે? આપણે મોબાઈલમાંથી ઉંસા આવતા નહીં, બસમાં બેઠા હોય તો 100 કિલોમીટર મિનિટમાં પાડો સિવાય પૂછતા નહીં તમે ક્યાં ગોમના છો, કારણ કે મોબાઈલ ખોતરવાનું મેલતા જ નહીં. આવો એ તને પ્રેમથી ખેતી કરો સાહેબ. અને જો ઓછું પૈસા ના મળે તો મને કહેજો. આજે અમારા ગોમમાં 2-2 એકરમાં 30-35 બોર છે. આજે તમે બીજા ગોમમાં તમે 2 એકરમાં બોર કરવા દો તો લાઈટ બિલે ના ભરાય, અને એ તો એ લોકો વ્યાજે પૈસા ફેરવે છે. અને આપણે બધા કે ખેતી કોઈ વધતું નહીં તો કોણ ખોટું? તમે કે ખેતી એ તને પ્રેમથી કરો. અને ખેતી આવે જો ખર્ચા ઘટાડો, બીજી વાત જ નહીં, પોતાનો બિયારણ પોતે વાપરો. એગ્રો વાળાના વાદી સડ્યા તો કોઈ દાડો સેડા ભેગા થવા નહીં. કોઈ ખોટું મત લગાડજો બેઠા હોય તો, પણ ખરેખર જો તમે પોતાના મજૂરીઓ બનવું પડશે, પોતાને વૈજ્ઞાનિક બનવું પડશે, પોતાને વેપારી બનવું પડશે, તો તમે 25 રૂપિયા ભાળશો. 10-10 વર્ષથી બટાકા વાવો છો, સરમી આવે તો એગ્રો વાળા દોડવાનું. આટલા દાડા તમે શું કર્યું? પૈતા તમને પોતાનું કોઈ નોલેજ જ નથી. એક ફોટો પાડવાનો ફોનનો વારની તારીખ છે. જો આજે મારા ઇન્સ્ટાગ્રામમાં બનાસકાંઠામાં સૌથી વધુ ફોલોવર ધરાવું છું. રોજના મારા
25,000 લોકો તો સ્ટોરી જોઈ રહ્યા છે, વિચાર કરો તમે. એક તમારી પાસે હારી બે વિશ્વની સ્ટેટસ મેલો, શુક્રવાર હિરોઈનનો સ્ટેટસ રાખો છો. તમારી પાસે ઘઉં વિશ્વના સ્ટેટસ મૂકો, લોકો ઘરે આવશે આધાર કાર્ડ લઈને ઘઉં ખાવા માટે. અને સાહેબ સમય બેસ્ટ છે, આ જે અધિકારીઓ મજૂરી કરે છે ને, એ 2028 તમને યાદ આવશે. ટોપ 10 માં ખેતી હશે. અને જે લોકો આજે કહે છે કે મારી છોડી મોઢો ખેડૂત ના હાથે લગ્ન નહીં કરું, એક દાડો જો ઉદ્યોગપતિ આવું લાગે કે મારી દીકરીને ખેડૂત લગ્ન કરવા છે, તો કન્વર્ઝન યાદ કરજો. એટલે ખેતી ટોપ ઉપર આવવાની છે. તમે જાગો, બીજી વાત નહીં. આ ભીખાભાઈ ખરેખર આજે ઘણું બધું કીધું છે સાહેબ, પણ આટલું બધું આપણને પ્રેમથી સમજાતા હોય અને આપે હજુ એ ના ઉપવાસ ઉઘડે તો સાહેબ તમારે પસ્તાવાનો વારો આવશે. એટલે વધારે કોઈ કહેતો નથી. દર પૂનમ તમારે જોઈ ભરવી હોય ની ભરો, અમાવાસ જોઈ ભરવી હોય ની ભરો, પણ અમાવાસ ને દાડે નક્કી કરો કે હારા ખેડૂત ની મુલાકાત લેવાય. દર મહિનામાં એક દાડો હારા ખેડૂત ની મુલાકાત લેવાય. કોઈ જગ્યાએ મંદિરમ લીધો સાચે, પણ દર મહિનામાં એક વાર હારા ખેડૂત ની મુલાકાત લ્યો, દરેક પાસેથી પ્રેરણા લ્યો. કારણ કે હું પણ હજુ શીખવાનું મારે ચાલુ છે, એટલે તમારા જેવા ઘણા બધા ખેડૂત પાસે આજે મારે પણ શીખવાના પ્રયત્ન ચાલુ છે. અને 100% તમને બેનિફિટ મળશે. ગમે ત્યારે ખેતી કીધું, આજે મગફળીની સીઝન આવી છે, તો બધા ખેડૂતો ઉનાળો મગફળી વેચવા ગંદમાં જશે અને પાછા 25,000 નું બિયારણ ભરીને પાછા આવશે. તમે વેચવા શું કરવા જાત? તમે તમારા પાસે બિયારણ તો હતું, ચાર દાડા કપાઈ દેજો પાછું આવો. શું કરવા? ખોટા ખર્ચા કરો. પોતાનું બિયારણ પોતે જ વાપરો, બીજી વાત નહીં. બસ બધાનો આભાર ને સાહેબ નો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. મારા શબ્દ થોડા કડક છે, પાયા ઉપર ટપક મૂકીને નેપિરિન ઘસવાઈ શકો છો. હા, તો તમારી આવક પણ સારી થશે, તમારા ખેતરમાં લો પણ નહીં આવે, અને તમારી 100% એમ કે તમારે દર મહિને એમાંથી સારી આવક થશે. બીજા નંબરમાં લીલા કલરનું મલ્ચિંગ તમે 25 માઇક્રો લઈને જેડા માટે મારી શકો છો, ક્યારે પણ નિંદામણ નહીં ઉભે. લીલા કલરનું મલ્ચિંગ 25 માઇક્રો લીલા કલરનું લેવાનું અને જેડા મારી દેવાનું. અને એના કરતાં પણ નેપેરિન ઘાસવાળી વાત છે ને બહુ સારી છે, અને સારું આવક પણ, અને ટપક મૂકી દેવાની.